મિત્રો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ઇન્ડિયા જોવા. તો ભાઈ આયા છે ઇન્ડિયા જોવા. ઇન્ડિયાનું પેવેલિયન છે પાછળ અને લેટ્સ વિઝિટ. તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં, રખડેલ વિધિ અને હાફ મિરર. તો ગાઈસ અત્યારે અમે છે ને લાઈનમાં ઉભા છીએ અને આ લાઈન શેની છે એ તમારે જોવું પડશે આગળ. ઇન્ડિયન પેવેલિયન, આમ તો એમ કહીએ કે એક્સપોનું એક ચહિતું પેવેલિયન છે તો પણ ચાલે. વેલકમ પેવેલિયનની અંદર એન્ટ્રી કરતાં જ તમારા માટે રાહ જોતા ઊભા હશે અલગ અલગ ગ્રહો, તારાઓ અને સેટેલાઇટ્સ. મારા મતે ઇન્ડિયામાં કોઈ એવું નહીં હોય કે જેને ઈસરો વિશે નથી ખબર, અને નથી ખબર તો આની સામે નજર નાખે તો તમને છેલ્લા 12 વર્ષમાં ઈસરોએ જેટલી પ્રગતિ કરી છે બધી જ આ ડોમમાં જાણવા મળી જશે. ભારતે દુનિયાને આપેલી એક સર્વોત્તમ દેન કહી શકો એ છે યોગ. તો યોગનું અહીંયા લાઈવ પ્રસારણ તમને જોવા મળશે, યોગના અલગ અલગ પ્રકારનું. અને આ કયું આસન છે મને તમને ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કહેજો. તો યોગની જે ઉદ્ભવ છે એ આપણા પુરાણોમાં ઇન્ડિયામાં થયેલો હતો, તો એના વિશે પણ તમને અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી. આગળના ડોમમાં આપણા ભારતની જે ઔષધિઓ છે, જેમ કે તુલસી છે, અશ્વગંધા છે, એ બધી જ લાવીને મૂકવામાં આવેલી હતી. અને લાઈક તમે ટેબથી સ્કેન કરો એના તરફ તો એની પૂરેપૂરી ઇન્ફોર્મેશન તમને જાણવા મળી જતી હતી. સો બહુ સરસ મજાનો ડોમ બનાવેલો હતો. તો આપણું આ ઇન્ડિયન પેવેલિયન એક આખું મોલ જેવું બનાવેલું હોય ને એવું લાગ્યું મને. આપણે હમણાં જે જોયું ગ્રાઉન્ડ ફ્લોર હતો, અને ચાલો હવે જઈએ ફર્સ્ટ ફ્લોર તરફ. અને આ મારો ફેવરેટ ફ્લોર હતો. Wow, man. Wow. આ ફ્લોર ઉપર ઇન્ડિયાના જે મોન્યુમેન્ટ્સ છે એના 3D લાઈક આખા મોડેલ બનાવીને મૂકવામાં આવ્યા હતા. અને આ મોડેલ કયું છે જોઈને મને કહો. મારું હોમ ટાઉન છે ભાઈ, હોમ ટાઉન છે આપણી રાણકી વાવ. લાઈક પાટણમાં રહીને રાણકી વાવ જોવા અહીંયા આવીએ છીએ. યસ. હમણાં યુટ્યુબમાં એક વિડીયો જોતા જોતા ખ્યાલ આવ્યો કે આ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો કે જે તમને ઉપર નીચે બંને સાઈડ દેખાય છે, એક કામ આપણા એક અમદાવાદી કંપનીએ કરેલું છે. અને એ પછી તો લાઈક મને લિટરલી ગર્વ ફીલ થયો કે હું ગુજરાતી છું. Wow. Wow.
અત્યાર સુધી આપણે જોયું કે ઇન્ડિયામાં કયા મોન્યુમેન્ટ્સ છે, હિસ્ટ્રી શું છે, યોગ વિશે જાણ્યું, બટ હવે જાણીએ કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઇન્ડિયા કેટલું આગળ છે, એમાં ઓપોર્ચ્યુનિટી કઈ કઈ છે, કેવી રીતે ઇન્ડિયા ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. તો એના આખા આ રીતના મોટા ડોમ બનાવેલા હતા, એમાં લાઈક તમે હેડફોન ફરાઈને સાંભળી શકો, બધી ડિટેલમાં માહિતી આ રીતે આપવામાં આવેલી હતી. ટાઈપની કોઈ વસ્તુ હોય કે કોઈ મોન્યુમેન્ટ્સ હોય તો એની ઇન્ફોર્મેશન આપવા માટે એની બાજુમાં જ એક સ્કેનર જેવું મૂકેલું હતું, તો એના ઉપર સ્કેન કરીને તમે એની ડિટેલ માહિતી વાંચી શકો છો. તો આઈ મીન જે હું તમને કહેતી હતી કે ઇન્ડિયા બદલાઈ રહ્યું છે, પહેલાં આ ટાઈપના પોસ્ટર મૂકતા હતા અને હવે એની જગ્યા સ્કેનરે લઈ લીધી છે, તો સાચેમાં ઇન્ડિયા બદલાઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, લાઈક એને જે પ્રેઝન્ટ કરવા માટે જે વસ્તુ બનાવેલી છે, અહીંયા જે રીતે પ્રેઝન્ટ કરી છે, તો આ વસ્તુ મને ખૂબ ગમી હતી અને એકદમ અટ્રેક્ટ થઈ ગઈ હતી. આંકડા પ્રમાણે ઇન્ડિયન પેવેલિયનની મુલાકાત 17.5 લાખ કરતાં પણ વધારે લોકોએ લીધેલી છે, અને કેમ ના હોય, આખું દુબઈ ઓલમોસ્ટ ઇન્ડિયન્સથી ભરેલું છે, તો લોકો તો અહીંયા આવવાના જ છે જોવા માટે. સો ગ્રાઉન્ડ ફ્લોર મારા માટે સૌથી બેસ્ટ હતો, ઇવન ફર્સ્ટ ફ્લોર પણ બહુ સરસ હતો, બટ ઉપરના જે 2-3 ફ્લોર હતા એમાં આ રીતે પોસ્ટર પ્રેઝન્ટેશન ટાઈપ કરવામાં આવેલું હતું ઇન્ફોર્મેશન સમજાવવા માટે. આઈ થિંક ઇન્ડિયન પેવેલિયન આનાથી વધારે સારું બેટર કરી શકતું હતું, બટ ઓવરઓલ મજા આવી ગઈ. મોદી સાહેબને મળવાની લાઈન છે ભાઈ, મોદી સાહેબને મળીને જ આવું છે, આજે ચા પીને જ આવું છે, તો જોતા રહો. મન કી બાત કરી લેતે આજ. વિથ ઇઝ ગેટિંગ રેડી ટુ મીટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. વિધિ, ચા પીધા વગર ના આવતી? અને ફાઇનલી જય સાહેબને મોકો મળી ગયો મોદીજી સાથે ફોટો પડાવવાનો, એક્ચ્યુઅલમાં નહીં પણ અલગ રીતે. તો આ રીતની એક ફ્રેમ ગોઠવેલી હતી જ્યાં તમે ખુરશીમાં જઈને બેસો તો સામે આપોઆપ મોદીજીનો ફોટો આવી જાય. સો આ એક સારો એક્સપિરિયન્સ હતો. હું એક આમ બાયસ્ડ ગુજરાતી છું એવું કહું તો ચાલે, કેમ કે જ્યાં જ્યાં ગુજરાતની વસ્તુ આવે ને એટલે હું એટલી પ્રેમથી જોઉં ને બાકીની વસ્તુઓ કરતાં. ધીસ આર સમ બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ. ઇન્ડિયન પેવેલિયનમાં આવીને મને જાણવા મળ્યું કે અહીંયા બનવા જઈ રહ્યો છે સ્વામિનારાયણનું વિશાળ મંદિર. તમે વિચારો કે દુબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું ડેવલપ છે, તો અહીંયા આ લોકો જ્યારે મંદિર બનાવશે તો એ કેટલું સુંદર અને મસ્ત હશે. તો ડેફિનેટલી આ મંદિર જોવા ફરીથી હું દુબઈ આવી રહી છું. હાલ પૂરતી અને ડિઝાઇન પર તો નજર નાખો ખાલી. મેઇન એટ્રેક્શન પેવેલિયન આ તમે જે જોઈ રહ્યા છો એ છે ઈ પ્લેન ઈ 200, અને આ ઇન્ડિયાનું ફર્સ્ટ એર ઇલેક્ટ્રિક એર ટ્રાન્સફર વ્હીકલ છે. તો ઇન્ડિયન પેવેલિયનમાંથી બહાર નીકળો ત્યારે આવી રીતનું એક શોપ જેવું બનાવેલું હતું કે જ્યાંથી તમે ઇન્ડિયાની જે હેન્ડમેડ વસ્તુઓ છે, જ્વેલરી છે કે પર્સ છે કે બધી વસ્તુ ત્યાંથી તમે ખરીદી શકો છો. બટ ઓબ્વિયસલી ભાવ તો ઇન્ડિયા કરતાં વધારે હોવાના, તો આપણે તો ખાલી નજર મારીને પાછા આવી ગયા. સો ગાઈઝ, કેવો છે સપો મને બતાય. ઇન્ડિયા એક્ઝિટ છે, ઇન્ડિયા પેવેલિયનનું
ની નજીક જ ખાના ખજાના કરીને રેસ્ટોરન્ટ જેવું છે. તો પાછું અમારું પેટ્રોલ ડીઝલ ખાલી થઈ ગયું છે એટલે અમે પાછું ફ્યુલ ભરવા બેસી ગયા છીએ. થેપલા પાર્ટ ટુ આવે છે અને અહીંયા તો ઢોકળા ને એવું મળે છે, સમોસા બધું, પણ 10-10, 20-20 દિરામનું છે એટલે લગભગ ગણો ને 400 રૂપિયાનું છે. તો જીવડી ચાલે એટલે ચા પી લઈએ ખાલી, બાકી તો થેપલા સાથે ચાલી જશે. શું કહેવું ધીરજ તારું? ચાલી જશે. દોડાવું જ પડશે. બીજી મેડમ લાઈનમાં ઉભા છે, જોઈએ કેવી ચા આવે છે. અચ્છા, ઢોકળા અને એનો ભાવ છે અહીંયા 22 દિરામ, એટલે આટલા ઢોકળાના 22 × 20 450 રૂપિયા. 450 રૂપિયાના આ છે ઢોકળા.